केनाक्षरसमाह्नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। भूतले यत्र सान्दीपने दीयते मध्यमा ના વિદ્યાર્થીઓ માટે અથવા વ્યાકરણ જિજ્ઞાસુ માટે વૈયાકરણ સિદ્ધાંત કૌમુદીમાં હલંત પુલ્લિંગથી લઈને કારકાંત વિભાષા ક્વી સુધી જે 324 સૂત્ર છે અને પ્રશ્નપત્ર જોઈએ તો પ્રશ્નપત્ર નંબર 6 છે, પણ વ્યાકરણ જિજ્ઞાસુ માટે એક બાળપણી ભાવ છે। ગુરુએ ગુરુજને જે કંઈ વિચાર છે એટલે સમસ્ત વ્યાકરણ જિજ્ઞાસુ માટે પણ થોડીક જિજ્ઞાસા કદાચ હું શાંત કરી શકીશ, તો પણ આજે મારો પ્રયત્ન છે તે પ્રયત્ન સાર્થક ઉપકારક મારા માટે હશે। આની અંદર જોઈએ તો કારણ કે પુલ્ય લિંગ જોઈએ, ષડલિંગ છે જે આપણે ભણી ગયા છે, અજન પુલ્લિંગ, અજન સ્ત્રીલિંગ, અજન નપુંસકલિંગ। જે તમે પૂર્વ મધ્યમાં મધ્યમાં એકમાં પ્રશ્નપત્ર નંબર 5 ની અંદર તમે અજન નપુંસકલિંગ સુધી તમે ભણી ગયા છો એટલે એની અંદર 3 લિંગ આવી ગયા છે, અજન પુલ્લિંગ, અજન સ્ત્રીલિંગ, અજન નપુંસકલિંગ। હવે આપણે જે કંઈ કરવાનું છે તે હલંત પુલ્લિંગ, હલંત સ્ત્રીલિંગ અને હલંત નપુંસકલિંગ। સ્વાભાવિક છે કે હલંત કોને કહેવાય, હલ જેના અંતમાં હોય તેને હલંત શબ્દ કહેવાય, એવી રીતે આની અંદર હલંત પુલ્લિંગ, હલંત સ્ત્રીલિંગ અને હલંત નપુંસકલિંગ। અને ક્યારથી ચાલુ કરું તો કે હલ હલ મને હલ પ્રત્યાહાર જે હયવર્ગથી લઈને હલ સુધીના જે છેલ્લા જે 9 સૂત્ર છે હયવર્ગથી લઈને હલ સુધીના અને આમ જોઈએ તો 33 વર્ણ થાય અને ડબલ હ ગણીએ તો 34 થાય આગળ, પણ સૌથી મારા મત કારણ હું એટલા વર્ષથી ભણાવું છું 29 વર્ષથી આગળની અંદર જો સૌથી સેલામાં સેલું પ્રકરણ હોય તો હલંત છે, વ્યાકરણની અંદર સૌથી સેલામાં સેલું પ્રકરણ હોય તો હલંત છે। કારણ કે શબ્દો કેટલા છે, મહાભાષ્ય પ્રમાણિકમાં ભગવાન પતંજલિએ આપણે થોડોક ઈશારો આપી દીધો કે બૃહસ્પતિ ઇન્દ્રાય દિવ્ય વર્ષ સહસ્રમ શબ્દ પારાયણમ પ્રોવાચનાંતમ જગા, આવું આપણે એક એના દિવ્ય વર્ષ, એક દિવ્ય એટલે કેટલા વર્ષો થાય, આ તો એક દિવ્ય નો આંકડો દેવો માટે છે, પણ હજારો વર્ષ સુધી થાય, હજારો વર્ષ સુધી શબ્દ પારાયણ કહી દીધું, અને એની અંદર પણ બૃહસ્પતિ જેવા પ્રવક્તા હોય છે, ભણાવનાર હોય છે, એવા ગુરુજન હોય છે, અને એક ઇન્દ્ર જેવા જે એકાગ્રહી જેની અંદર દિલીપ નામનો ઓપ્શન નથી આવા શિષ્ય હોય છે, છતાં પણ હજારો વર્ષો સુધી શબ્દનું પારાયણ કર્યું, અંત ન આવ્યો આગળ। અને આપણું આયુષ્ય જોઈએ તો સતમ જીવે શરદ, સતમ અદીના હાસ્યામ શરદ, સતમ પ્રભ્રમામ શરદ, આવી રીતે જોઈએ તો આપણે જ 100 વર્ષનું આયુષ્ય માગીએ છીએ કે 100 વર્ષથી વધારેનું આયુષ્ય આપણે માગતા નથી। તો 100 વર્ષમાં જોઈએ તો વિદ્યાના 25 વર્ષ જઈ ગયો, ગૃહસ્થના 25 વર્ષ જઈ ગયો, અને વાનપ્રસ્થ અને સંન્યાસના 25 વર્ષ જઈ ગયો, 25 વર્ષ સુધીમાં 25 વર્ષમાં એ ખાલી 10-12 વર્ષ તો સ્વાભાવિક છે કે આપણા પ્રાથમિક શિક્ષણમાં એક અક્ષર જ્ઞાન માટેના 12-13 વર્ષ ભયા જાય છે, એના પછી જે કંઈક 12 વર્ષ ભેગા છે 12 વર્ષમાં બીજો કોઈ ઉપાય નથી। બૃહસ્પતિ અને ઇન્દ્ર છે કે અત્યારથી એની ચર્ચામાં નહીં પડીએ, પણ હલંત જેવી તેને કહ્યું આગળ હલંત પુલ્લિંગ ની અંદર હયવર્ણના હથી લઈને દંત્ય સ સુધી આપણે 33મો અક્ષર આવી જાય ને પેલો અક્ષર આવી જાય હયવર્ણનો, આમ જોઈએ તો હકારાંત શબ્દો માટે બધી પાછળનું છે, હકારાંત શબ્દો માટે ફક્ત 12 સૂત્રો છે, 12 સૂત્રોમાં જેવી રીતે વાત કરી આગળ
સહે સાડા સ ત્યાં સુધીમાં પેલું સૂત્ર આવી જાય ઓઢ અને બારમું સૂત્ર આવી જાય સહે સાડા સ. આ બાર સૂત્રની અંદર હકારાંત કેટલા શબ્દો છે બૃહસ્પતિ અને ઇન્દ્ર પણ નક્કી કરી શક્યા નથી, પણ ફક્ત બાર સૂત્રોની અંદર જેટલા શબ્દો છે તે શબ્દો આનાથી સિદ્ધ થઈ શકે અને શબ્દોને ભંડોળ ઉભું થઈ જાય. ફક્ત બાર સૂત્ર છે, બાકી બધી પ્રક્રિયા પાછળની છે. અને આમ જોઈએ તો હલન શબ્દો એટલા માટે સહેલા છે કે ખાલી સાત વિભક્તિ ફરે હોય તો જ અમુક સૂત્ર દ્વારા તે સિદ્ધ કરવા પડે, અને સાત સિવાય છ ને બે આઠ, આઠ સિવાય આઠ કાઢીને એકવીસ માંથી આઠ કાઢી નાખીએ તો તેર પ્રત્યય પડે હોય એમાં કોઈ પણ જાતનું કઈ પણ કરવું પડતું નથી. જે રીતે આની અંદર આવેલા શિક્ષણના લી શબ્દ, જેવી રીતે મેં કહ્યું આગળ કે આઠ સ્વાદી પ્રત્યય પર હોય તો જ કોઈ પણ સૂત્ર હોય છે આ જે જે હોટલથી લઈને સહે સાડા સુધીના જે બાર સૂત્રો છે ખાલી આઠમાં લાગે આઠ આઠ પ્રત્યય આવી જાય તો કે પ્રથમા વિભક્તિમાં શું આવી જાય. એના પછી તૃતીયા ચતુર્થી પંચમીના ત્રણેય વ્યામ આવી જાય વીસ યસ યસ, છ ને સાત અને આઠમું આવી જાય સુખ, સપ્તમી ભક્તિનો બહુવચન સુખ પ્રત્યે આગળ. આમાં કંઈક ને કંઈક અમુક સૂત્ર તત્ર સૂત્રાની પ્રવર્તન તે અને એ તાન અષ્ટૌ પ્રત્યયાન વિહાય ઔ જસ અમ ઔષસ કા ગે ગસી ગસ ઓષ આમ ગી અને ઓષ. આ જે તેર પ્રત્યયો છે તેર પ્રત્યયમાં જેવી રીતે જોઈએ કે લી અને કો પેલો પ્રત્યય જોઈ જાય એક પણ સૂત્ર લાગતું નથી, વર્ણ સંમેલન સિવાય બીજું કઈ કરવા પડતું નથી, એટલે તેર પ્રત્યયમાં એક પણ સૂત્રની પ્રવૃત્તિ થતી નથી. એટલા માટે સૌથી સહેલામાં સહેલો એ ભજન શબ્દ જેવી રીતે તમે જોઈએ રામ અવતાર શું તો કે એની અંદર કોઈને કોઈ પ્રક્રિયા કરવી પડે, રામાગ્રહ કંઈક ને કંઈક કરવું પડે, રામાગ્રહ જસ રામા હાથમાં બનાવવું પડે, રામ વગેરે શસ તો કે રામાન કરવું પડે, હલાદી પ્રત્યે કરજો તો રામ વગેરે વ્યામ સુપીચ જેવા સૂત્રની પ્રવૃત્તિમાં કરવી પડે, રામે હિ અથો વિશ્વૈશ જેવા સૂત્રોને હું ઉત્તરણ ને તમારે કરવું પડે, રામે વ્યા રામે વ્યા રામાનામ રામેશુ એકો એક કહેવાનો એક અજન શબ્દ હોય તો એકો એક પ્રત્યે પડે હોય તો કંઈક ને કંઈક ભલે ઓછા કે વધારે સૂત્રોની પ્રવૃત્તિ થાય છે. પણ જેવી રીતે જોઈએ કે હલંદની અંદર તમારે એક પણ સૂત્રની પ્રવૃત્તિ થતી નથી, ક્યાં તો કે તેર પ્રત્યયમાં ક્યાં તેર પ્રત્યય તો કે અજારે ક્યાં અજારે તો કે સુ ઔજ ઔજસ અમ ઔષસ પાંચ આવી ગયા. પછી તૃતીયા ચતુર્થી પંચમીમાં એક એક વચન તા ગે અને ગસી એટલે પાંચ ને ત્રણ આઠ થઈ ગયા અને ગસ અને ઓષ આઠ ને બે દસ થઈ ગયા અને દસ ને અગિયાર થઈ ગયા અને પછી આવી જાય ઘી અને ઓષ. આમ ઘી અને ઓષ આવી રીતે તેર પ્રત્યયમાં એક પણ સૂત્ર નથી લાગતું જઈ એટલે લી અને ઔ કરો લી અને જસ કરો બંધો સ અસ કર નાખો સસ કરો અસ કર નાખો લી અને ઔ વર્ણ સંમેલન સિવાય કારણ કે પ્રથમ પૂર્વ સંવર્ણ કંઈક પણ અક્ષી પરે જોઈએ એટલા માટે આવા સૂત્રની ખાલી વ્યવસ્થિત તમે સાંભળશો તો પણ હલનપુલિંગમાં તમારું એમને હલનપુલિંગ સ્વાભાવિક છે કે કઈ માટેનું એક તમારા માનસિક ની અંદર એક જગ્યા બનાવી લેશે. એની અંદર જોઈએ તો પેલા પેલા લી શબ્દ છે એમાં ભણવાનું છે, લીહ લીહ ની અંદર જોઈએ તો લીહ એટલે આસ્વાદક અથવા આંગળીથી ચાકવા જેવી રીતે અવલે ચટણી થાય ચટણી તો બરોબર છે પણ ચટણી ના ખાનારો જેવો એને કહેવાય લી અને એમાંથી આવી જાય લી મુખ શબ્દ આવી જાય લી 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 હો લી હા આમાં જોઈએ તો પેલો વિભાગ છે હોડા હો
પ્રત્યે માટે પરસ્મિત મનો આવી જાય
કોન્ટ્રાડિક્શનના થઈ જશે. કોન્ટ્રાડિક્શનના કર્યા પછી શું? લિહ અગ્રે શું? લિહ અગ્રે શું આવી ગયા? પછી કઈ વિશેષ કઈ કરવાની જરૂર નથી, પણ પેલા વેલા શું કરવું પડે? તો કે ઉકારની સંજ્ઞા કરી નાખીએ, સકારનો આ ગુણ ન લાગે કે
લીહ અગે અવ કરી નાખે તો લીહો, લીહ અગે જસ નાખે તો લીહ, લીહ અગે અમ કરી નાખે તો લીહમ, લીહ અગે અવ કરી નાખે તો લીહો, લીહ અગે સસ કરી નાખે તો લીહ, લીહ અગે ટા ટા કસી કસા વિનાશ્યા ઇતિ શુક્ર મંત્ર નંબર વર્તતે રામ અગે ટા પ્રકૃતિ પ્રત્યયો